એક હજાર એકસઠ શબ્દ સોય સોયને અંગ્રેજીમાં શું કહેવાય તો સોયને અંગ્રેજીમાં કહીશું નિડલ એન ડબ્લી નિડલ મતલબ કે સોય એક હજાર બાસઠ શબ્દ સ્થાન સ્થાનને અંગ્રેજીમાં શું કહેવાય તો સ્થાનને અંગ્રેજીમાં કહીશું સ્પોટ એસપીઓ ટી સ્પોટ મતલબ કે સ્થાન એક હજાર ત્રેસઠ શબ્દ સ્થળ સ્થળને અંગ્રેજીમાં શું કહેવાય તો સ્થળને અંગ્રેજીમાં કહીશું પ્લેસ પ્લેસ મતલબ કે સ્થળ એક હજાર ચોસઠ મોટું સ્થાનિકને અંગ્રેજીમાં શું કહીશું લોકલ એલ ઓ સીએલ લોકલ મતલબ કે સ્થાનિક એક હજાર પાસઠ શબ્દ સ્થિતિ સ્થિતિને અંગ્રેજીમાં શું કહેવાય તો સ્થિતિને અંગ્રેજીમાં કહીશું કંડિશન સી ઓ એન ડીઆઈ ટીઆઈઓએન કંડિશન મતલબ કે સ્થિતિ એક હજાર છાસઠ શબ્દ સ્નેહ સ્નેહને અંગ્રેજીમાં શું કહેવાય તો સ્નેહને અંગ્રેજીમાં કહીશું લવ એલ ઓવી ઈ લવ એટલે કે સ્નેહ એક હજાર સડસઠમો શબ્દ સ્મશાન સ્મશાનને અંગ્રેજીમાં શું કહીશું તો સ્મશાનને અંગ્રેજીમાં કહીશું સિમેટ્રી સી ઇએમઇ ટી ઈ આર વાય સિમેટરી મતલબ કે સ્મશાન એક હજાર અડસઠ નો શબ્દ સ્મિત સ્મિતને અંગ્રેજીમાં શું કહેવાય તો સ્મિતને અંગ્રેજીમાં કહીશું સ્માઇલ એસ એમ આઈ એલી સ્માઇલ મતલબ કે સ્મિત એક હજાર અગ્નસિત્તેરનો શબ્દ સ્વચ્છ સ્વચ્છને અંગ્રેજીમાં શું કહેવાય તો સ્વચ્છને અંગ્રેજીમાં કહીશું

સ્વદેશને અંગ્રેજીમાં શું કહીશું તો સ્વદેશ ને અંગ્રેજીમાં કહેવાય ઓન કન્ટ્રી ઓડબલ્યુ એન સી ઓન ટી આરવાય ઓન કન્ટ્રી મતલબ કે સ્વદેશ એક હજાર બોતેર શબ્દ સ્વપ્ન સ્વપ્ન ને અંગ્રેજીમાં શું કહીશું મિત્રો તો સ્વપ્નને અંગ્રેજીમાં કહીશું ડ્રીમ ડી આર એમ ડ્રીમ મતલબ કે સ્વપ્ન એક હજાર ને શબ્દ સ્વભાવ સ્વભાવને અંગ્રેજીમાં શું કહેવાય તો સ્વભાવને અંગ્રેજીમાં કહેવાય નેચર ટીયુઆર નેચર મતલબ કે સ્વભાવ સ્વભાવરમો શબ્દ સ્વાગત કરવું સ્વાગત કરવું ને અંગ્રેજીમાં શું કહીશું તો સ્વાગત કરવું ને અંગ્રેજીમાં કહીશું ટુ ગ્રીટ ટીઓ જી આર ડબલ્યુ ટી ટુ ગ્રીટ મતલબ કે સ્વાગત કરવું એક હજાર પંચોતેર શબ્દ સ્વીકારવું સ્વીકારવું ને અંગ્રેજીમાં શું કહેવાય તો સ્વીકારવું ને અંગ્રેજીમાં કહીશું ટુ રિસિવ ટી ઓ આર સી ઈ આઈ ટુ રિસીવ મતલબ કે સ્વીકારવું